फटाफटनी शुरुआत करिए महत्वना समाचारों थी। सूरत में हिजाब रेली पोस्टर ने मुद्दे पुलिस से महिला सहित बे लोगों की अटकायत करी छे। बने लोगों गांधीबाग खाते धरना करवाना हता, विरोध करे ते पहला ज पुलिस से करी कार्यवाही। तो सूरत में हिजाब विवाद ने मुद्दे आयोजित करवामां आवेली रेली रद्द करवामां आवी। आंगे एआईएमआईएमना महामंत्री माहिती आपी महामंत्री मुन्ना भाटियाए कहूं कि सूरत महिला अध्यक्ष अने प्रमुखनी अटकायत करवामां आवी, जेना कारणे जे रेली काढवानी हती तेने रद्द करवामां आव्या। साथे तमाम महिलाओं ने अपील करी के अमे कोई महिलाओं ने कोई बहार न निकले तेवुं पण जणाव्युं। अमदावादमां कोंग्रेसना माइनोरिटी डिपार्टमेंटना कार्यकारी प्रमुख अतिकनी पोलीसे अटकायत करी। हिजाब प्रकरणमां विरोध करता पहेला पोलीसे कार्यवाही करी, साथे ज सफान राधनपुरीनी पण अटकायत करी। कर्नाटकमां हिजाब विवाद वच्चे उच्च शिक्षण विभागे तमाम डिग्री कॉलेज युनिवर्सिटी अने प्रोफेशनल कोर्स संस्थाओने 16 फेब्रुआरी सुधी बंद राखवानो आदेश कर्यो। अगाउ 9 થી 11 फेब्रुआरी सुधी बंद राखवानो आदेश हतो, जो कि 11 अने 12 धोरणनी शाळा बंध राखवा अंगे कोई स्पष्टता नथी। ભારતના હિજાબ વિવાદનો પાકિસ્તાનમાં પણ વિરોધ થઈ રહ્યો છે। હિજાબ પ્રોટેસ્ટની આડમાં શીખ ફોર જસ્ટિસ ષડયંત્ર રચી શકે છે, પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ લિંકની પણ આશંકા, આઈબીએ જાહેર કર્યું એલર્ટ। એક તરફ પાકિસ્તાન પોતાના ઘરેલુ મામલાઓથી પરેશાન છે, ત્યાંથી ભારતના આંતરિક મામલાઓમાં દખલ કરવા લાગ્યું છે। પાકિસ્તાનના કરાચીમાં મહિલાઓ ભારતના કર્ણાટકમાં સ્કૂલોમાં હિજાબ પ્રતિબંધનો વિરોધ કરવા રસ્તા પર ઉતરી આવી। तो हिजाब विवाद में हवे अमेरिकाए निवेदन आप्युं छे। अमेरिकन राजदूत राशद हुसेने कह्युं छे कि हिजाब पर प्रतिबंध धार्मिक स्वतंत्रतानुं उल्लंघन छे। धार्मिक स्वतंत्रतामां लोकोने धर्म अनुसार वस्त्र पहेरवानी संपूर्ण आजादी होय छे। तो हिजाब विवाद में पाकिस्तान अमेरिका की एंट्री थी भारत नाराज। विदेश मंत्रालय प्रवक्ताए कहूं कि देश आंतरिक मुद्दा पर बीजा देश की टिप्पणी सांखी नहीं लेवाय। पाकिस्तान में हिजाब विवाद मुद्दे प्रदर्शन थे रहा है। आज ज अमेरिकाए पर नाराजगी दर्शाई है, त्यारे भारते पोतानुं वलण स्पष्ट कर्युं छे कि आ समग्र वस्तु भारत की आंतरिक बाबत छे। કાશ્મીર મુદ્દે હ્યુન્ડાઇ કંપનીએ આપેલા નિવેદનનો સાબરકાંઠામાં વિરોધ। હિંમતનગરમાં હ્યુન્ડાઇ અને કિયા કારના શોરૂમમાં હિન્દુ સંગઠનોએ પોસ્ટર્સ લગાવ્યા। હનુમાનજીના ચિત્ર સાથે પોસ્ટર લગાવીને બજરંગ દળ અને વીએસપી કાર્યકર્તાએ ભારત માતા કી જયના નારા પણ લગાવ્યા। ભુજમાં મોચીરાઈ નજીક આવેલા મંદિરમાં અસામાજિક તત્વોએ નુકસાન પહોંચાડ્યું। મંદિરમાં ભગવાન સ્વામિનારાયણના પગલા તોડી લેવામાં આવ્યા। ભગવાન પગલા તોડીને બાજુમાં આવેલા તળાવમાં ફેંકી દેવામાં આવ્યા। શોધખોળ બાદ ભક્તોને પગલા મળ્યા, ફરિયાદના આધારે તપાસ હાથ ધરાઈ। ગાંધીનગરમાં વિદ્યાસહાયક ભરતી ફોર્મ માટે ભીડ ઉમટી, વેરીફિકેશન માટે ઉમેદવારોને રૂબરૂ બોલાવતા ધસારો જોવા મળ્યો। ગાંધીનગરમાં ઉમેદવારને એક સાથે બીઆરસી ભવન ખાતે બોલાવવામાં આવ્યા। ટોકન વ્યવસ્થા પણ રાખવામાં આવી, પરંતુ ઉમેદવારોનો આક્ષેપ છે કે ટોકન વ્યવસ્થા સરખી ન હોવાને કારણે વધારે હાલાકી પડી। અમદાવાદ વિદ્યાસહાયકોની ભરતીના ફોર્મ વેરીફિકેશન માટે લાંબી કતારો લાગી। સવારથી ઉમેદવારોની લાંબી કતાર જોવા મળી। રાયખડ બીઆરસી સેન્ટર ખાતે ફોર્મ વેરીફિકેશન માટે તમામ ઉમેદવારોને બોલાવવામાં આવ્યા। 3300 વિદ્યાસહાયકોની ભરતી માટે 1.80 લાખથી વધારે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। તો હાલમાં જ રજૂ થયેલા કેન્દ્રીય બજેટને લઈને કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાનું નિવેદન, કહ્યું કે પરિસ્થિતિને સાનુકૂળ કરનારું અને સર્વગ્રાહી પ્લાનિંગ ધરાવતું આ બજેટ છે। બજેટના ફાયદા અંગે લોકો સુધી માહિતી પહોંચાડવા 2 દિવસ માટે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા ગુજરાતમાં છે। તો કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા આવતીકાલે રવિવારે રાજકોટ આવશે, એઇમ્સ હોસ્પિટલની મુલાકાત લે તેવી શક્યતા। ત્યારબાદ માંડવિયા પત્રકારોને સંબોધિત કરશે। ઉત્તરાખંડ સરકાર દ્વારા મોટી જાહેરાત, ઉત્તરાખંડ સરકાર દ્વારા મોટી જાહેરાત, રાજ્યમાં ભાજપ સરકાર યુનિફોર્મ સિવિલ કોડ લાવશે। સીએમ પુષ્કરસિંહ ધામીએ જાહેરાત કરી। મુખ્યપ્રધાને કહ્યું કે નવી ભાજપ સરકારના શપથ ગ્રહણના તુરંત બાદ પ્રક્રિયા શરૂ કરાશે। ન્યાયવિદો શિક્ષણવિદો તેમજ પ્રબુદ્ધજનોની કમિટી બનશે, જે યુનિફોર્મ સિવિલ કોડના ડ્રાફ્ટને તૈયાર કરશે। લગ્ન, તલાક, જમીન મિલકત અને ઉત્તરાધિકાર મામલે સમાન કાયદો લાગુ થશે। આઈપીએલનું મેગા ઓક્શન આજથી શરૂ। શ્રેયસ એયરને કેકેઆરએ 12.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો। ગુજરાત ટાઇટન્સે મોહમ્મદ શમીને 6.25 કરોડમાં ખરીદ્યો। શિખર ધવને પંજાબ કિંગ્સે
8.25 करोड़ में तो आर अश्विन ने राजस्थान रॉयल्से 5 करोड़ में खरीदा। मुख्यप्रधान भूपेन्द्र पटेले अमदावाद में घाटलोड़िया कार्यालय खाते कार्यकर्ताओं साथे मुलाकात करी, साथे संगठन पदाधिकारियों ने पण मळ्या, पोताना मत विस्तार घाटलोड़िया में लोको साथे पण करी मुलाकात। राज्य में स्पोर्ट्स पॉलिसी जाहिर कराशे तेवुं गृहप्रधान हर्ष संघवीए निवेदन आप्युं। नवी स्पोर्ट्स पॉलिसी थी खिलाड़ियों ने सीधो लाभ मळशे, जेना माटे सतत मीटिंगों दौर चाली रह्यो छे। अमदावादना सौथी मोटा बेडमिंटन एकेडमीनुं थलतेजमां लोकार्पण थशे। गृह राज्यमंत्री हर्ष संघवीना हस्ते लोकार्पण करवामां आव्युं। कार्यक्रममां हर्ष संघवी हळवा अंदाजमां जोवा मळ्या। शहर पोलीस कमिश्नर संजय श्रीवास्तव, साइबर क्राइम एसीपी यादव साथे बेडमिंटन रम्या। राजपीपळा अंकलेश्वर रेलवे लाइन ने फरीथी शुरू करवा माटे सांसद मनसुख वसावाए वडाप्रधान मोदी ने पत्र लख्यो। अंकलेश्वर राजपीपळा रेलवे लाइन ने स्टेच्यू ऑफ यूनिटी सुधी जोड़वा माटे पत्र में उल्लेख करवामां आव्यो। पत्र अंगे मनसुख वसावाए संसद में रजूआत करी प्रवासियों की सुविधा वधारवानो उल्लेख करवामां आव्यो। सूरत में आम आदमी पार्टी व्हाट्सएप ग्रुप में अश्लील वीडियो पोस्ट करवामां आव्यो। अश्लील वीडियो पोस्ट कराता महिला कार्यकर्ताओं में भारे आक्रोश। वीडियो पोस्ट करनार विरुद्ध पगला लेवानी करी मांग। મહેસાણા પીએમસીની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો। ભાજપ મેન્ડેટવાળા તમામ 10 ઉમેદવારો વિજયી, 2 બરવાખોળ ઉમેદવારોનો પરાજય। ભાજપે ફરી સત્તા મેળવી, ખેડૂત વિભાગની 10 બેઠકો માટે યોજાઈ હતી ચૂંટણી। ગાંધીનગરમાં કલોલના કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજીએ પાલિકા પ્રમુખ દ્વારા ગ્રાન્ટને ખોટી રીતે વાપર્યા હોવાનો આક્ષેપ। મ્યુનિસિપલ કમિશનરને ફરિયાદ કરી 14માં નાણાં પંચની ગ્રાન્ટ નગરપાલિકાના રોડ રસ્તા માટે નહીં પરંતુ અન્ય કામો માટે વાપરી હોવાનો આક્ષેપ। प्राथमिक शालाओं में मध्यान्ह भोजन शुरू करने प्राथमिक शैक्षणिक महासंघे शिक्षण प्रधान ने पत्र लख्यो। धोरण 1-8 नु ऑफलाइन शिक्षण शुरू थता योजना शुरू करने मांग। अंतरियाळ विस्तार में दूर थी आवता बाळको भूख्या होवाथी जल्दी मध्यान्ह भोजन योजना शुरू करने रजूआत करवामां आवी।